નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. પશ્ચિમ રેલવે વડોદરા મંડળ દ્વારા મકરપુરા વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની વચ્ચે આવેલ રેલ લેવલ ક્રોસિંગ નંબર 232 અને 233ના સ્થાને સૂચિત રોડ ઓવરબ્રિજનો શિલાન્યાસ કરવામાં આવ્યો, જેમાં DRM જીતેન્દ્રસિંહ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, કેવ રોકડિયા, મેયર નિલેશ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર, રેલવે તથા કોર્પોરેશન દ્વારા જે ફાટક મુક્ત જે ગુજરાત બનાવવાનું છે એના અનુસંધાનમાં આજે આ એક બ્રિજ રેલવે અને ગુજરાત સરકાર અને કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લોટ એક બાજુનો પોર્શન પૂરો થઈ ગયો છે, માજલપુર દરબાર ચોકડીનો, અટલાદરા બાજુનો 70% કામ આપણું પૂર્ણ થયું છે. પણ જે રેલવેનું સ્પાન હતો, રેલવેનો જે વિભાગ હતો, એમાં આપણા સાંસદ શ્રી રંજનબેન ભટ્ટે, શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા અમે લોકોએ 10 દિવસ પહેલાં આની વિઝિટ કરેલી અને જલ્દીથી આ કામ ચાલુ થાય એના માટે બેને રજૂઆત કરેલી. તો આજે એના અનુલક્ષીને જ આજે આનું ખાતમુહૂર્ત કરવાનું, જે રેલવે વિભાગે જે કામ કરવાનું છે એ વિભાગનું આજે એ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બ્રિજની અંદર બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આ જ્યારે બ્રિજ આપણે બનાવવાનો ચાલુ કર્યો ત્યારે TP ફાઇનલ નથી થઈ. હવે TP પણ આમાં નથી મંજૂર થઈ, છતાં પણ પ્લોટ વેલિડેશન કરીને આપણે જગ્યા એક્વાયર કરી હતી ને જેમ બને એમ જલ્દી આ નાગરિકો આનો યુઝ કરી શકે એના પ્રયત્ન છે. 50 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા એક અભિયાન છે કે જેટલી રેલવે પર ફાટક હોય એ ફાટક બંધ કરીને ત્યાં લોકોને અવર જવર માટે આરોબી કરી દેવાય, જેનાથી એક્સિડન્ટ પણ ઓછા થાય અને લોકોને સુવિધા મળે અને ટ્રેન પણ જતી આવતી હોય તો તકલીફ ના પડે, એના ભાગ સ્વરૂપે આ માજલપુર વિસ્તારમાં આ આરોબીનું આયોજન કર્યું. કોર્પોરેશન તરફથી આ બંને સાઇટ આ રોડ બની ગયો, પણ રેલવે ડિપાર્ટમેન્ટનો જે રેલવેનો પાર્ટ છે એમાં આ જે બ્રિજ બનાવવાનો હતો એ બાકી હતો. લગભગ 15 દિવસ પહેલાં હું અને માન્ય મેયરશ્રી અને DRM સાહેબ અને એમની ટીમ, આ વિસ્તારના કોર્પોરેટર કાર્યકર્તાએ સૌએ ભેગા થઈને સ્થળ સ્થિતિની મુલાકાત લીધી હતી અને મુલાકાત લીધા પછી ત્યાં સૂચના આપવામાં આવી હતી કે જ્યાં જે કંઈ પરમિશનમાં તકલીફ હોય એ પરમિશન લઈને પણ જલ્દીથી આ રેલવે પરનો જે ઓવરબ્રિજ છે એની કામગીરી શરૂ થાય. અને આજે આ જગ્યાએ માન્ય મેયરશ્રી નિલેશભાઈ રાઠોડ, આ વિસ્તારના ધારાસભ્ય યોગેશભાઈ, ધારાસભ્ય કેવુરભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ, માજલપુર વિધાનસભાના તમામ બોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સંગઠનની ટીમ અને રેલવેના DRM સાહેબ અને એમની રેલવેની વિભાગની ટીમના ઉપસ્થિતિમાં આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હું DRM સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે DRM સાહેબને 15 દિવસ પહેલાં આ સ્થળ સ્થિતિ મુલાકાત કરી બતાવવામાં આવી અને તરત જ 15 દિવસમાં અહીંયા કામ શરૂ કરવામાં આવ્યું છે અને લગભગ 11 મહિનાથી 12 મહિનામાં આ બ્રિજ રેલવે પરનો તૈયાર પણ થઈ જશે, કામગીરી પૂર્ણ થશે. તો આજના દિવસે રેલવેને ખૂબ ખૂબ અભિનંદન. આ જે બ્રિજ બની રહ્યો છે એમાં 50% ગુજરાત સરકાર અને 50% કેન્દ્ર સરકાર, એટલે 50 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બની રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વડોદરામાં આ નાગરિકોની સુવિધા માટે આજે એક વિકાસનો સંકલ્પ આજે અમે મૂક્યો છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા, ધન્યવાદ. હા, તો આજ જો એ જો રોડ ઓવર બ્રિજ હૈ, इस रोड ओवर ब्रिज के बनने से 232 और 233 दो फाटक हैं, बहुत बिजी फाटक हैं, वो फाटक बंद हो जाएंगे, पब्लिक सेफ्टी हो जाएगी. तो आज इस ब्रिज का काम जो है शुरू हो गया, भूमि पूजन हो गया. माननीय सांसद महोदय ने, मैडम रंजनबेन भट्ट ने आज इसका भूमि पूजन किया है और हम लोग बिल्कुल तेजी से इसका काम कराएंगे कि जल्दी से जल्दी इसको चालू करें पब्लिक के लिए, पब्लिक की सुविधा के लिए. टोटल इसका 50 करोड़ का है.